નમસ્કાર, શબ્દ સૂરની સંગાથેમાં આપનું સ્વાગત છે. તારીખ 1 ફેબ્રુઆરી 2018ના દિવસે આપણે એક ખૂબ મોટા કવિને ગુમાવ્યા, કવિશ્રી નિરંજન ભગત. મોટા કવિ તો ખરા જ, પણ એમણે સાહિત્યનું અધ્યાપન વર્ષો સુધી કર્યું, સાહિત્યનું વિવેચન ખૂબ સુંદર રીતે કર્યું. અનેક વિદેશી કવિતા અને અનેક સાહિત્યકારોનો આપણને પરિચય કરાવ્યો. કવિ મનીષી બહુશ્રુત ભગત સાહેબની સ્મૃતિને વંદન કરું છું. એમને શબ્દાંજલિ અને સ્વરાંજલિ દ્વારા આ સ્મરણાંજલિ રૂપે આ કાર્યક્રમ છે. એમના કેટલાક કાવ્યોનું પઠન કરવું છે, કેટલાક કાવ્યોનું ગાન કરવું છે, ભગત સાહેબને એ રીતે યાદ કરવા છે. નાનપણમાં શાળામાં ભગત સાહેબનું એક કાવ્ય ભણવામાં આવતું હતું, જે બાઇબલની એક વાર્તા પર આધારિત હતું. પથ્થર થરથર ધ્રુજે, એનું પઠન સંભળાવવું છે. પથ્થર થરથર ધ્રુજે, હાથ હરખથી જુઠ્ઠા ને જડ, પથ્થરની ત્યાં કોણ વેદના બૂઝે. પથ્થર થરથર ધ્રુજે, અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે. એક ગામના ડાયાજન સૌ ન્યાય નિરાંતે તોળે. આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલોલે કૂજે. પથ્થર થરથર ધ્રુજે, એક આદમી સાવ ઓલિયો વહી રહ્યો તો વાટે. સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઉરના કોઈ ઉચાટે. હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે. આ દુનિયાના શાણાઓ ના દુનિયાદારી જાણે, ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યો ટેવ પ્રમાણે. જેણે પાપ કર્યું ના એકે, તે પથ્થર પહેલો ફેંકે. એકે એક અલોપ પેલા સજ્જન, જ્યારે શું કરવું ના સૂઝે. અબળા રહી ને રહ્યો ઓલિયો, એનું કવિજન ગીત હજીએ ગુંજે. પથ્થર થરથર ધ્રુજે. ભગત સાહેબે એક ગીત લખ્યું, ચાલ ફરીએ માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વાલ ધરીએ. એમણે એવું ગીત પણ લખ્યું કે હું તો બસ ફરવા આવ્યો છું, હું ક્યાં એક કે કામ તમારું કે મારું કરવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. આપણે સાંભળીએ.
બસ ફરવા આવ્યો છું, બસ ફરવા ભગત સાહેબનું એક કાવ્ય ખૂબ ગમે છે, હાથ મેળવીએ. આમ તો બે વ્યક્તિ શેક હેન્ડ કરે એના ઉપરથી આ કાવ્ય, પણ કેટલી સુંદર વાત એમાં છે. લાવો તમારો હાથ મેળવીએ, કહું છું હાથ લંબાવી, કહો શું મેળવી લેવું હશે મારે. તમારા હાથમાં તો કેટલું એ ધન હશે, સત્તા હશે, કીર્તિ હશે. શું શું નથી હોતું તમારા હાથમાં, મારે કશાનું કામના. ખાલી તમારો હાથ, ખાલી તમારો હાથ. નાના, આપણા આ બે ખાલી હાથમાં એ કેટલું છે. આપણા આ હાથમાં ઉષ્મા અને થડકો, અરે એના વડે આવો પરસ્પરના હૃદયનો ભાવ ભેળવીએ. અને બિન આવડત સારું નઠારું કેટલું એ કામ કરતા આપણા આ હાથ કેળવીએ. અજાણ્યા છો ભલે, તોય જુઓ આ હાથ લંબાવી કહું, લાવો તમારો હાથ મેળવીએ. ભગત સાહેબનું એક સુંદર ગીત હવે ગાન સ્વરૂપે રજૂ કરવું છે. કાળની કેડીએ ઘડીક સંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ. આતમને તોય જન્મો જન્મ લાગી જશે એનો રંગ, રે ભાઈ આપણો ઘડીક સંગ. આતમને તોય
ભગત સાહેબ ઘર ઉપર એક કાવ્ય આપે છે. ઘર તમે કોને કહો છો, જ્યાં ટપાલી પત્ર લાવે, શોધતા વણ શોધતા મિત્રો અને મહેમાન જ્યાં આવી ચડે, ક્યારેક તો આવી પડે. જેનું બધાને ઠામ ઠેકાણું તમે આપી શકો તેને તમે શું ઘર કહો છો? તો પછી જ્યાં જ્યાં તમે પગથી ઉતારીને પગરખા ભાર ટોપી નોએ માથેથી ઉતારીને અને આ હાથ બે પોળા કરીને હાશ કો, જ્યાં સર્વના મુખ જોઈ તમને સહેજમાં મલકી ઉઠે, ત્યાં ત્યાં બધે કહો શું તમારું ઘર નથી? તે ઘર તમે કોને કહો છો? એમનું એક સુંદર ગીત હવે રજૂ કરવું છે. ખૂબ જાણીતી રચના છે આ, હરિવર મુજને હરી ગયો, મેં તો વાલ કીધું નહોતું ને તોય મુજને વરી ગયો, હરિવર મુજને હરી.
છેલ્લે ભગત સાહેબનું એક કાવ્ય પઠન સ્વરૂપે વિદાય વેળા. કેટલી ઊંચી વાત ભગત સાહેબ આ કાવ્યમાં કરે છે. વિદાય વેળા નવકો વ્યથા હો, નિશ્વાસ ના નીર ન હોય નેણમાં, ના મ્લાન એકે મુખરેખ વેણમાં, કૃતજ્ઞતાની નવકો કથા હો. બે માનવીનું મળવું અનન્ય, એમાંય જો આદર સ્નેહ સાંપડે, ના સ્વર્ગ અન્યત્ર સદાય ત્યાં જડે, કૃતાર્થ આ જીવન પર્વધન્ય. અહીં મળે માનવ જે ગમી જતું જોતાં જ, તો બે ક્ષણ ચાહી લેવું, અને પછી સંગ ઉરે રમી જતું જો ગીત,
તો બે ક્ષણ ગાઈ લેવું, હો ધન્ય સૌ માનવ લોક મેળા, કૃતજ્ઞતા માત્ર વિદાય વેળા.